મસમોટી ક્રેન તૂટતા દબાયા વડોદરાના કંબોલા પાસે બુલેટ ટ્રેનની સાઇટ પર ગડર મૂકી પરત ફરતી ક્રેન ધડામ દઈને પડી એક શ્રમિકનું મોત સાતને જા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંભોલા નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા આઠ શ્રમજીવી દબાયા હતા દબાયેલા શ્રમજીવીઓ પૈકી એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય સાતની ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને કરજન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવના પગલે ચકચાર મચી ગઈ હતી ક્રેન બુલેટ ટ્રેનની સાઇટ પર અંડર ગટર મૂકીને પરત ફરી રહી હતી ત્યારે ઘટના બની હતી મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લામાંથી પસાર થનારી બુલેટ ટ્રેનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે જેમાં વડોદરા જિલ્લાના કરજન તાલુકાના કંપની બોલા નજીક પણ બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે આજે સવારે શ્રમજીવીઓ ક્રેન દ્વારા સામાન ચઢાવવાની કામગીરી કરી રહ્યા હતા આ દરમિયાન ક્રેન ધડામ કરતી તૂટતા કામ કરી રહેલા પાંચ શ્રમજીવીઓ દબાઈ ગયા હતા ઘટના બનતા અન્ય ઇજનેરો અને શ્રમજીવીઓમાં અફરાતફરી મચી ગઈ હતી ગામના લોકો દોડી ગયા હતા ઘટનાની જાણ થતાં કરજન સીટીએમ સહિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા આ સાથે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી આ બનાવના પગલે કંબોલા ગામ સહિત આસપાસના ગામના લોકો સ્થળ પર દોડી ગયા હતા સાથે કરજણ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને ક્રેન કેવી રીતે તૂટી એ અંગેની પ્રાથમિક માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી ગટર ગોઠવવાની કામગીરી સમયે ક્રેન તૂટી હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ કામગીરી હાલ કરજણ તાલુકાના માંગરોલ સાપા પાટિયા પાસે ચાલી રહી છે જે આજે વિશાળ ક્રેન મારફતે ગટર ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે અગિયારસો ટન વજનનો આરસીસી બ્લોક ક્રેન મૂકી પરત ફરી અગિયારસો ટન વજન અને ચાલીસ મીટર લંબાઈની આરસીસીનો બ્લોક લઈને ક્રેન બુલેટ ટ્રેનની લાઇન પર મૂકવા જતી હતી બાદમાં બ્લોક મૂક્યા પછી ક્રેન પરત ફરતી હતી ત્યારે દુર્ઘટના બની હતી આ ઘટનાને લઈને શ્રમિકોએ સુપરવાઇઝર પર રોષ ઠાલવ્યો હતો ધારાસભ્ય મામલતદાર સહિતના અધિકારીઓ અને નેતાઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે ક્રેનનો વ્હીલ બેઝ જામ થઈ ગયો હતો નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા મુજબ આજે વડોદરા નજીક કરજણમાં મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર બાંધકામ સાઇટ પર ગડર લોન્ચની કામગીરી ચૌદ કિલોમીટર સફળતાપૂર્વક પૂર્ણ થયું છે આજે વડોદરા નજીક તેના નવા લોન્ચિંગ સ્થાને ક્રેન પહોંચી હતી ક્રેનને ગડર ટ્રાન્સપોર્ટરની ટોચ પર લોન્ચિંગ સ્થાન ઉપર ખસેડવામાં આવી હતી ગડર ટ્રાન્સપોર્ટરમાંથી અનલોડ કરતી વખતે ક્રેનનો વ્હીલ બેઝ જામ થઈ ગયો હતો આથી લોન્ચિંગ કરતી વખતે ક્રેનના એક ભાગને નુકસાન પહોંચ્યું હતું વ્હીલબેસ ચેક કરવાનો પ્રયાસ કરી રહેલા એક કામદાર ફસાઈ ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો નાની ઈજાઓ સાથે અન્ય છ કામદારો નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે રિપોર્ટર અનસ પટાલા બીએન ન્યૂઝ ગુજરાતી કરજન આજે કરજણ તાલુકાની અંદરથી ત્રણ મોટા મોટા પ્રોજેક્ટ અહીંયાથી સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રસાર થઈ રહ્યા છે એમાં રેલવે કોરિડોરની બાજુમાં બુલેટ ટ્રેનનું પણ કામ ચાલી રહ્યું છે કંબોલા ખાતે આજે ટેકનિકલ ખામીને કારણે ટ્રેન તૂટી પડવાથી લગભગ સાત એક જે કામ કરતા મજદૂર હતા અને નીચે દબાયા હતા અને એની અંદરથી એકને મૃત જાહેર કરેલા છે અને બીજા લોકોને એકને વડોદરા શિફ્ટ કરી અને બીજાને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે અને બધા સારવાર હેઠળ છે અને આ લોકો જોડે ચર્ચા કર્યા મુજબ ટેકનિકલ કોઈ ખામીને લીધે જ આ ઘટના ઘટી હોય એવું એમનું કહેવું છે અને આગળની જે કંઈક હશે આ ટેકનિકલ ખામી કેમ સર્જાય એની પણ તપાસ કરવા માટેની સૂચના તંત્ર દ્વારા એસડીએમ સાહેબ અને કરજન પીઆઈ મામલતદાર તમામ લોકો ઘટના સ્થળે પહોંચી અને એની માહિતી આ સેના કારણે બની એની જાત તપાસ કરીને માહિતી મેળવવા માટેની સૂચના આપી છે